હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા ગેનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ આપણે ટકાવારી જે ચેપ્ટર છે વિચારી રહ્યા છીએ. એના પાર્ટ વનની અંદર આપણે જોયું કે કોઈ પણ સંખ્યા હોય એના અમુક ટકા આપેલા હોય તો એ કઈ રીતે શોધવું, આપણે સૂત્ર પણ સમજ્યા. જ્યારે પણ ટકા આપેલા હોય, સંખ્યા આપેલી હોય તો 100 વડે આપણે ભાગતા, પણ જ્યારે સંખ્યા આપેલી હોય અને ટકામાં રૂપાંતર કરવાનું હોય મિત્રો, ત્યારે 100 વડે ગુણવાનું છે. એ આજે આ ભાગ 2 ની અંદર આપણે એના આધારે કેવા દાખલા બને છે એ જોશું. મિત્રો, ખાસ મારી નમ્ર અપીલ છે કે ગણિત વિષય છે મિત્રો, સ્કોરિંગ કહેવાય. આપણે મેરિટમાં હોય, પરીક્ષા પાસ થવી હોય તો ખાસ ગણિતનો જો માર્ક આપણે કવર કરેલા હશે, ગણિતના દરેક સમ છે મિત્રો આપણા સાચા પડશે તો આપણે મેરિટમાં આવીશું. તો ગણિત પણ આપણા માટે એટલું સરળ છે, પણ આપણે એને સમજવામાં ભૂલ કરીએ છીએ અથવા આપણી આળસને કારણે આપણે ગણિતના જે પ્રશ્નો છે જતા કરીએ છીએ, એના કારણે આપણે મેરિટમાં નથી આવતા. તો ખાસ ટૂંક સમયની અંદર જ પરીક્ષા આવી રહી છે, આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તો ખાસ એને ધ્યાનમાં રાખીને આ વિડીયો આપણે છે જેની અંદર ટકાવારીના ભાગ 2 ની અંદર આપણે જે સંખ્યા આપેલી છે મિત્રો એને ટકામાં રૂપાંતર કરવાનું છે એ સમજવા પ્રયત્ન કરશું. તો નોટ અને પેન સાથે રાખીએ અને ઉદાહરણ આપણે સમજવા પ્રયત્ન કરીએ. વધુ સમય ન લઈએ ઉદાહરણ તરફ આગળ વધીએ મિત્રો. તો પેલો દાખલો શું છે, 8 વિષાંશ જે અપૂર્ણાંક છે મિત્રો એને કેમાં ફેરવવાના છે, ટકામાં. મિત્રો, ખાસ આપણે ભાગ 1 ની અંદર જોયું હતું જ્યારે ટકાવારી આપેલી હોય ત્યારે 100 વડે ભાગતા હતા, આમાં 100 વડે ગુણી નાખવાના, 8 ના છેદમાં 20 છે મિત્રો, કાંઈ છે ને, અને 100 વડે ગુણી નાખો ટકામાં રૂપાંતર કરવા માટે કેટલા વડે ગુણવાના, 100 વડે. બિંદુ ક્યુ, 2 5 10 કેટલા આવે, 2 5 10 8 5 40 ટકા. કેટલા મિત્રો જવાબ આવે છે, 40 ટકા આવે છે. મિત્રો, આવો દાખલો હું તમને હોમવર્કમાં આપું. 3 25 7 જે અપૂર્ણાંક છે ને ટકામાં તમારે ફેરવવાના છે. આજે સંખ્યા છે, ત્યાર પછી 11 50 ને ટકામાં ફેરવવા, 11 ના છેદમાં 50 છે એને ટકામાં તમારે ફેરવવાના છે. ત્યાર પછી મિત્રો, આ દશાંશ અપૂર્ણાંક આપેલો છે એને આપણે ટકામાં ફેરવવાના હોય તો કઈ રીતે, 0.0775 ને ટકામાં ફેરવવાના હોય તો મિત્રો 100 વડે ગુણવાના. કેટલા વડે ગુણવાના, આપણે હંમેશા ટકાવારી ચેપ્ટર ની અંદર એક વસ્તુ સમજી લેવાનું, સંખ્યા આપે ને ટકામાં રૂપાંતર કરવાનું હોય તો 100 વડે ગુણવા પડશે. જો મિત્રો 100 વડે ગુણવાના હોય, ખાસ ધ્યાન રાખશો, જો 100 વડે ગુણવા અથવા 100 વડે ભાગવા આ બંને વસ્તુ આપણે સમજી લઈએ અહીંયા, તો દશાંશ ચિહ્ન છે કઈ બાજુ ખસશે, જમણી બાજુ 2 ડગલા. જો 2 ચિહ્ન છે, 2 શૂન્ય છે, માટે આનો જવાબ શું આવશે, 7.5 જવાબ આવશે. જો મિત્રો આ રીતે હોય, 53 ના છેદમાં 100 હોય, 15.3 ના છેદમાં 100 છે મિત્રો, તો ત્યારે 100 ભાગાકારમાં છે ત્યારે દશાંશ ચિહ્ન આપણે કઈ બાજુ, ડાબી બાજુ 2 પોઈન્ટ ખસશે, એનો મતલબ શું આવશે, 0.53 જવાબ આવશે. પણ જો આ રીતે હોય, 15.3 × 100 હોય તો દશાંશ ચિહ્ન છે મિત્રો આ બાજુ ખસેશે, કેટલા, 1530 જવાબ આવે છે. એક આટલી વસ્તુ આપણે જો ભૂલ ન થાય મિત્રો તો આપણા માર્ક કપાય નહીં, એટલે આ વસ્તુ ખાસ સમજી લેવાની છે. પોઈન્ટ પછી 2 100 છે, 100 વડે ગુણવાના છે તો પોઈન્ટ પછી 2 જમણી બાજુ ખસવાનું, એટલે મતલબ અહીંયાથી અહીંયા આપણે જાશું, આ 1 અને 2 એટલે 7.5 આપણો જવાબ બને છે. ત્યાર પછી મિત્રો, આ એક વિશિષ્ટ અલગ રીતે છે કે પૂછી શકે, ટકાવારી પ્રમાણે 20.05 ને કઈ રીતે લખી શકાય. મિત્રો, દાખલામાં કાંઈ નથી, ઓપ્શન આપેલા છે, ઓપ્શન ઉપરથી પણ આપણે જવાબ મેળવી શકીએ, પણ આપણે દાખલાને કરીએ 20.5 મિત્રો ખાસ લખીએ, 20.05 છે એને ટકામાં ફેરવવાના હોય તો કેટલા વડે ગુણવાના, 100 વડે ગુણવાના. ઓકે, હમણાં જ આપણે વાત કરી દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસશે, ગુણાકાર હોય તો 2 પોઈન્ટ આ બાજુ ખસશે, 2005 આનો જવાબ આવે છે. 2005 ટકા, કેટલા ટકા આવે છે, 2005, અહીંયા પણ 7.5 ટકા, ખાસ નોંધ લેજો. ત્યાર પછી એમ કીધું છે, 10 કિમી એ 40 કિલોમીટર ના કેટલા ટકા. જો મિત્રો આવા દાખલા હોય જ્યારે કોઈની તુલના થતી હોય બરાબર, ત્યારે ના જેની પાછળ આવે, ખાસ મિત્રો એને આપણે સમજવાનું છે. 10 છે મિત્રો, 10 કિલોમીટર છે એ કોના, તો 40 કિલોમીટર ના, તો આનો જવાબ આ રીતે આવશે. આપણે સમજીને 10 કિલોમીટર ની વાત થાય છે કોની સાપેક્ષમાં, તો 40 કિલોમીટર, તો 40 નીચે આવશે બરાબર. કેટલા ટકા, તો કેટલા ટકા, હંમેશા ટકાવારીમાં આપણે જો ટકા મેળવવાના હોય તો 10 ના છેદમાં 40 × 100. ખાસ બાળકો યાદ રાખજો, ટકા મેળવવા છે એટલે 100 વડે આપણે ગુણવાના છે. તો મીંડું મીંડું ગયું મિત્રો,
ઓકે 10 ગુણ્યા 10 એટલે 100, 100 ના છેદમાં 4, 25 ચોખ્ખું 100, 25 વડે આપણે છેદ ઉડાડી શકાય એટલે 25% આનો આન્સર આવે છે. 10 ના છેદમાં 10 કિલોમીટર એ 40 કિલોમીટર કેટલા થાય? તો 25% થાય છે. મિત્રો જ્યારે ના આવેલો હોય, જેની પાછળ ના શબ્દ લખેલો હોય બરાબર, તો એ છેદમાં આવે. ખાસ આ ભૂલ કરાવવા માટે જ આવી રકમ બનાવવામાં આવે છે અને આપણે ભૂલ થાય એને કારણે આપણા માર્ક જતા કરવા પડે. ત્યાર પછી મિત્રો વધારે ઉદાહરણ જોઈએ. આના પછી મિત્રો ખાસ વિશિષ્ટ અમુક દાખલા છે બે સમજી લે. ઉદાહરણ 5 જોઈએ કે અહીંયા જોઈએ છે 3 કિલોગ્રામ ના 300 ગ્રામ કેટલા ટકા. મિત્રો ખાસ શું કીધું છે, 3 કિલોગ્રામ અને ગ્રામ છે, બંને એકમ કેવા છે, અલગ અલગ. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, ગ્રામ છે આ કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવી નાખીએ. 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય, 1000 ગ્રામ. ઓકે 3 કિલોગ્રામ બરાબર કેટલા થશે, આપણને ખ્યાલ આવી જાય 3000 ગ્રામ થાય છે. મિત્રો અહીંયા શું પૂછ્યું છે, 3000 કિલોગ્રામ ના 300 ગ્રામ એટલે આપણે ખાસ 300 ના છેદમાં 3000 મૂકી દેવાના ગુણ્યા 100 વડે. ટકામાં મેળવવા છે એટલે આપણે શું કરવું પડે, 100 વડે ગુણી નાખવાના. મીંડા આવ્યા 1, 2, 1, 2, 1, 1, 3, 3, 30. કેટલા જવાબ આવે છે, 10% આવે છે. 300 ગ્રામ છે મિત્રો, એ 3000 કિલો ના કેટલા ગ્રામ છે, 10 ગ્રામ. 10% થાય છે મિત્રો, 300 ગ્રામ છે 3 કિલો ના કેટલા ટકા થાય, 10% થાય છે. આ રીતે પણ બાળકો પરીક્ષામાં એકમ અલગ હોય એટલે પૂછી નાખે મીટર સેન્ટીમીટર છે, આવા પણ દાખલા પૂછાઈ શકે છે. ત્યાર પછી મિત્રો છઠ્ઠો દાખલો જોઈએ ખાસ, કે પ્રાકૃતિક સંખ્યા. શું કીધું છે, પ્રાકૃતિક સંખ્યાની વાત થાય છે, 1 થી 20 સુધીમાં અવિભાજ્ય. મિત્રો અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલા ટકા છે. મિત્રો અહીંયા અવિભાજ્ય સંખ્યા છે, સૌ પ્રથમ આપણે સમજી લેવું જોઈએ અવિભાજ્ય સંખ્યા એટલે શું. મિત્રો આના આપણે 2-3 વિડીયો છે, આગલા જોઈ લેજો. અવિભાજ્ય સંખ્યા એટલે જે ભાગી ન શકાય, અથવા તો આને મૂળ સંખ્યા પણ કહેવાય. ખાસ મિત્રો જો પરીક્ષામાં અવિભાજ્ય સંખ્યાને બદલે મૂળ સંખ્યા પૂછી નાખે તો પણ આપણે ભૂલ ન થવી જોઈએ. તો આપણે લખી લઈએ કે કુલ 1 થી 20. મિત્રો 1 થી 20 ની વાત કરવામાં આવે છે, 1 થી 20 ની અંદર અવિભાજ્ય સંખ્યા કઈ, તો ખાસ 2. 1 છે એ તટસ્થ છે 2. પછી અવિભાજ્ય સંખ્યા પેલા લખી લઈએ, અવિભાજ્ય સંખ્યા કેટલી છે એ લખી લઈએ, 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. મિત્રો પરીક્ષામાં ભૂલ કરવા માટે 1 થી 20 આપે અને આપણે 2 છે લખીએ નહીં. ખાસ મિત્રો નોંધી લેજો, 2 છે અવિભાજ્ય સંખ્યા છે. શા માટે કે 2 ના અવયવ કેટલા પડે છે, 1 અને 2 ટોટલ. જે સંખ્યાને 2 જ અવયવ પડે છે, અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું કહે છે, કે જે સંખ્યાને માત્ર 2 અવયવ હોય એ તમામ સંખ્યા અવિભાજ્ય કહેવાય, માટે 2 છે અવિભાજ્ય છે. આવું પણ પૂછી નાખે પરીક્ષામાં કે 2 કી સંખ્યા હોય ને અવિભાજ્ય હોય તે કઈ, તો પણ જવાબ 2 આવે બરાબર. તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી, મૂળ કેટલી છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1 થી 20 ની અંદર અવિભાજ્ય સંખ્યા કેટલી મળે, 8. તો આપણે એના ટકા કીધા છે, તો કુલ કેટલી સંખ્યા છે આપણે જોઈએ, કુલ કેટલી છે, તો 20. 20 માંથી અવિભાજ્ય કેટલી, અવિભાજ્ય તો 8. ઓકે અવિભાજ્ય સંખ્યા કેટલી મળે, 8. એના ટકાવારી કેવી રીતે, 101 એટલે આ રીતે પણ કરી શકાય. 20 માંથી અવિભાજ્ય સંખ્યા તો 101 કેટલા, તો આ રીતે પણ આપણે કરી શકીએ, 8 × 100/20. મીંડું મીંડું કયું, 2 × 5 = 10, 8 × 5 = 40%. કેટલા, 8 × 5 = 40, 40% આનો જવાબ આવે છે. અથવા આ રીતે પણ કરી શકાય, 20 અવિભાજ્ય સંખ્યા કેટલી છે, 8. કુલ કેટલા છે, 20 માંથી 8 બરાબર, એને ગુણ્યા 100 કરી નાખો તો પણ આપણો જવાબ આવે છે, 2 × 5 = 10, 8 × 5 = 40. આ પણ કરી શકાય. આવી રીતે 83 કરી, 20 માંથી અવિભાજ્ય સંખ્યા કેટલી છે, 8, તો 101 કેટલી બરાબર, તો બંનેનો ચોકડી ગુણાકાર કરી અને 40% આવે છે. આ રીતે પણ આપણો જવાબ 40% આવે છે. જે રીતે આપણને સમજાય મિત્રો એ રીતે આપણે જવાબ લઈ આવવાનો છે. મૂળ હેતુ આપણો શું છે, કે આપણો માર્ક જતો જવો નહીં, આપણો માર્ક કપાવો જોઈએ નહીં, માટે જે પણ રીતે આપણે કરીએ આપણે જવાબ મેળવવાનો છે. મિત્રો આ રીતે ભાગ 2 ની અંદર જેટલા પણ આપણે થઈ શકે એટલા ઉદાહરણ લીધા. ત્યાર પછી મિત્રો હવે પછી ભાગ 3 ની અંદર ટકાવારી ને કઈક વિશિષ્ટ દાખલા વ્યવહાર પડ્યા છે, કે અમુક 20 રૂપિયાની ખાંડ હતી કિલો ના હતા, 23 રૂપિયા ભાવ થયા, તો 3 રૂપિયા ભાવ નો વધારો થયો, તો હવે કેટલા ટકા વધ્યા. આવા કઈક દાખલા હશે મિત્રો વ્યવહાર પડ્યા, એ આપણે સમજીશું.
મિત્રો ખાસ વિડિયો ગમે તો લાઈક કરવાનો અને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં, કેમ કે જે જ્ઞાન મને મળેલું છે મિત્રો મારે શેર કરવું જોઈએ, બીજા સુધી પહોંચવું જોઈએ, માટે શેર પણ કરજો. આભાર, થેન્ક યુ મિત્રો.